નમસ્તે સચલભાઈ. બોલો સચલભાઈ, તમને જે છે એ શ્વાસની તકલીફ હતી અને પંખ લેવો પડતો. જ્યારે જ્યારે તમારું જે છે એ સિઝન ચેન્જ થાય ત્યારે ખૂબ કફ થઈ જતો અને પછી શ્વાસ થઈ જતો. એ તકલીફ કેટલા વર્ષથી હતી તમને? એ લગભગ છેલ્લે 8 વર્ષથી તકલીફ છે. 8 વર્ષથી તકલીફ હતી, તો એમાં શું શું થતું તમને? મને ક્યારેક ઋતુ ચેન્જ થતી તો ઓચિંતો શ્વાસ જેવો કફ જેવો થતો અને શ્વાસ ભરાય તો ઉધરસ બહુ થતી, શ્વાસ ચડતો અને હાલવામાં તકલીફ થતી. ક્યારેક તો સમગ્ર પેશાબ માટે પણ જઈ નતો શકતો, એટલો બધો શ્વાસ. એટલો બધો શ્વાસ. અને તમે એના માટે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને બદલાવ્યો? લગભગ એલોપેથી તો લગભગ 7-8 ડોક્ટર બતાવ્યા. 7-8 ડોક્ટરને બતાવ્યા. આયુર્વેદિક પણ લગભગ 5-6 દેશી વૈદ્યને બતાવ્યું. બરોબર. અને તમે જે છે એ એમને દવા ડૉક્ટરે તમને શું નિદાન કરીને કીધું હતું ને શું દવા આપી હતી? ડૉક્ટરે જે એલોપેથી ડૉક્ટર છે એમણે કીધું હતું કે આ જિંદગીભર રહેશે, જ્યારે તમને જરૂર પડે ત્યારે આ પંપ સાથે પંપ લઈ લેવાનો. તો તમે પંપ લેતા તો કેટલી વાર લેવો પડતો તમને પંપ? જ્યારે વધુ તકલીફ થતી તો દિવસમાં 2-3 વાર લેવો પડતો, જ્યારે ઓછી થઈ જતી 2-3 દિવસ પછી રોજ 1 લેવો પડતો. તો તમને જે છે એટલે આપણી મારી પાસે દવા લેવા આવે એના પહેલાં તમે રોજ કેટલી વાર સુધી પંપ લેતા અને કેટલા મહિના સુધી સળંગ લેવો પડતો હતો? છેલ્લા 3 મહિના તમારી પાસે આવ્યો એનાથી છેલ્લા 3 મહિના પહેલાં તો તકલીફ બહુ વધી ગઈ હતી અને પંપ છે ને નેબ્યુલાઇઝર પંપ લખી દીધો હતો, ડાયરેક્ટ મોઢાની અંદર એ લખી દીધો હતો. એનાથી કન્ટિન્યુ તે પણ રોજ લેવો પડતો હતો, રોજ લેવો પડતો હતો. અને છેલ્લે તમે આપણી પાસે આવ્યા અને આપણે જે છે એ આખી શ્વાસની દવા કરી અને આપણે આજે લગભગ 3-1 મહિના દવા શરૂ રહી હશે, તો તમને અત્યારે પંપની એક વાર જરૂર પડી? ના, ક્યારે જરૂર નતા. અને કેટલા દિવસમાં પંપ છૂટી ગયો તો આપણી દવાના? 4 દિવસ. 4 દિવસ દવા કરી, જે તમે 3 મહિનાથી સળંગ પંપ લેવો પડતો હતો, માત્ર આપણી 4 દિવસ દવા કરી ને પંપ છૂટી ગયો. બરોબર. તમારી ફેસબુકમાં એક વિડીયો હતો, હા, અમનો હતો, લગભગ ભદ્રેશ્વરના કોઈ હતા, બાપા એ ચડી નતા શકતા એમનો વિડીયો, એના દ્વારા જોઈને હું અહીંયા આવ્યો. બરાબર. તો તમને જેમ તે જોઈને આવ્યા ને અહીંયા આવ્યા તો જે હું એમાં હતું એવું જ તમને સારું લાગ્યું? એનાથી વધારે લાગ્યું. એનાથી વધારે સારું લાગ્યું. તમને એમ વિશ્વાસ થયો કે ના ભાઈ જે આવે છે બધું સાચું છે? ઘણી વખતે લોકોને શું વિશ્વાસ ન થતો હોય. ને તમે જે અત્યારે આવ્યા છો અને અત્યારની તમારી જે આખી ટ્રીટમેન્ટ જે ચાલી, તો તમને કેટલો સંતોષ થયો? મને 100% સંતોષ થઈ ગયો. કે જેવી રીતે એલોપેથી ડૉક્ટર કહેતા હતા કે તમારો શ્વાસ મટશે જ નહીં, એ તો દંદન વાત ખોટી નીકળી. કે શ્વાસ. બરાબર. અને અત્યારે તમે આપણી દવા ચાલુ હોય અને આખી મેડિસિન્સથી તમને કેટલા ટકા ફેર લાગે? મને તો 100% લાગે છે. તમે તમારી ભાષામાં 70% કહો છો, પણ મને એવું લાગે છે કે 100% ફરક પડી ગયો. 100% ફરક પડી ગયો. અને અત્યારે જે છે એ જેમ તમે પેલા પંપ લેતા તો તમને થોડો થોડો આમ હાલવામાં હાફ ચડી જતો કે એવું, તો હવે તમે કામકાજમાં કે હાફી જાઓ છો? હું તો રજ હોય જૂની ત્યાં જઈ નતો શકતો, પણ 4-5 પહેલા મેં ટ્રાય કરી, ત્યાં મોઢા પર કાંઈ બાંધ્યું નહીં અને ઝાડુ કાઢ્યું જૂની રાજમાંથી, મને કાંઈ નથી. જરાવાર શરદી થઈ, રજની એલર્જી પણ થઈ, રજની એલર્જી હતી પણ જરાવાર થઈ, પણ હવે એ જરાક એવું થયું, છીંકો 2-3 આવી, તકલીફ ના. બાકી તો પહેલાં તો એવું થતું ક્યાંકથી જૂની રજ જરાક ઉડે મારા નાકમાં પહોંચી જાય એટલે મને શ્વાસ ચડી આવે. જ્યાં સુધી હું ગોળી ના લઉં ત્યાં સુધી મને રાત ન થાય. અને તમારું કયું ગામ છે? મારું ગામ પત્રી છે. મૂળ બની ને? મૂળ અમે ભેરંડિયાના. ભેરંડિયાના. તો તમે જે આપણા કચ્છી ભાઈઓ છે એમને તમે કચ્છીમાં તમારી શ્વાસની જે આપણે ટ્રીટમેન્ટ કરી, જે આપણે આયુર્વેદ સારવાર થઈને આવી છે, તમે કચ્છીમાં શું કહેવા માગશો? એમને એ જ કહેવા માગીશ કે આ એ ડૉક્ટર મેણીથી ખાસે ખાસો ડૉક્ટર આવે, તે જેકો દેશી દવા થઈ હતી એનજી જેકો વિડિયા જેકો હતી ને એનજી 100% સચી ગાલ આવી, ખોટી કોઈ પણ ગાલ નહીં. ખાસ લોકોને એ સૂચના આપી છે કે ઘણી વખતે જે છે ને જે લોકો સચલભાઈ જે છે એ માલધારી સમાજમાંથી છે, એટલે જે લોકો જમીન સાથે જોડાયેલા છે અને સતત જે છે એ ખૂબ જ સારો પરિશ્રમ કરે, છતાં પણ આવા અમુક રોગો એવા થતા હોય છે કે જેમાં શ્વાસ છે, ગેસ કબજિયાત છે, એસિડિટી છે, એવા બધા રોગોમાં આયુર્વેદ સારવાર ખૂબ સારી નીવડે છે અને ખૂબ સારો ફાયદો કરે છે.
સચલભાઈને જે છે જે એલર્જીની તકલીફ હતી, એલર્જીને કારણે શ્વાસ ચડી આવતો, એ બધામાં અત્યારે સારું છે એનું, અને પંપ લેવો નથી પડતો. એનું માત્ર કારણ છે કે આપણે મૂળથી નિદાન કરીએ છીએ. લોહીમાં જેને કફ હોય એ કફ જ્યાં સુધી આપણે દૂર ન કરીએ ત્યાં સુધી આમાં ફાયદો થતો હોતો નથી. સચલભાઈ, તમારા જેવા જે શ્વાસના પેશન્ટ છે જેને લાંબા સમયથી એવી તકલીફ છે, જે લોકોને પંપ લેવા પડતા હોય, હેરાન થતા હોય, 8-8 વર્ષથી તમને પણ આ હેરાન થતી હતી, એવા લોકોને તમે આપણી સારવાર વિશે શું સંદેશ આપવા માંગશો? એકદમ હું એમ જ કહું છું કે જે પણ પંપ લે છે કે ડૉક્ટરો એમ કહે છે કે આ વસ્તુ તમને જ્યાં સુધી જીવશો ત્યાં સુધી હાલશે, હું તો એમ પહેલાં હું એમ જ માનતો હતો, કેમ કે મેં ઘણી દવા લીધી હતી એટલે 7-8 વર્ષ, પણ હવે એમ લાગે છે કે એ ખોટી વાત છે. જે આયુર્વેદિકમાં આવે અને જે પણ તમારી સારવાર છે અહીંયા સારવાર કરાવે, લગભગ એમના પંપ બધા છૂટી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ સચલભાઈ, નમસ્તે.